હેલો એવરીવન, કેમ છો તમે બધા? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું ધોરણ છે 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનમાં ઘણું બધું નવું નવું શીખી ગયા છીએ, બરોબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ, બરોબર છે? તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે સ્વાધ્યાય શીખવાનો છે. સ્વાધ્યાયમાં આપણે શું શીખીશું? નામ લખો. શું શીખવાનું છે આપણે સ્વાધ્યાયમાં? નામ લખતા, બરોબર છે? સૌથી પહેલા આપણે લોકો આપણા ઘરનો પરિચય મેળવ્યો હતો. આપણા ઘરમાં કયા કયા રૂમો હોય છે અને એ રૂમમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ આપણે લોકો કરતા હોઈએ છીએ, એના બધા ચિત્રો અને એના નામ આપણે લોકોએ જોયા હતા, બરોબર? પરંતુ આજે આપણે ખાલી નામ શીખવાના છે, બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે સૌથી પહેલા આપણે લોકો ગઈકાલનું થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરોબર? સાથે સાથે તમે લોકો બુક અને પેન્સિલ પણ બહાર કાઢી લેજો. તમારે દરેક વસ્તુના નામ લખતા જવાના છે. ચલો, કાઢી લીધી છે બુક અને પેન્સિલ બહાર. તો સૌથી પહેલા લેક્ચરમાં આપણે લોકોએ દીવાનખંડ એટલે કે ડ્રોઈંગ રૂમની વસ્તુઓ આપણે જોઈ હતી, બરોબર? એના પછીના લેક્ચરમાં આપણે શું ભણ્યા? રસોડાની વસ્તુઓ. તો સૌથી પહેલા આપણે લોકો રસોડાની વસ્તુનું એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે રસોડાની વસ્તુઓ કઈ કઈ હતી. સૌથી પહેલા ઉપર હેડિંગ માર્યું છે, વિવિધ વસ્તુઓના નામ લખો. શું લખ્યું છે? વિવિધ વસ્તુઓના નામ લખો. એની અંદર છે રસોડામાં ઉપયોગી થતી વસ્તુના નામ. આપણે બધી જ વસ્તુઓ એક વખત યાદ કરી લઈએ છીએ. સૌથી પહેલા આપણે લોકોએ જોયું હતું થાળી અને વાટકા. તો થાળી અને વાટકાની અંદર આપણે જમીએ છીએ, બરોબર ને? તમારા મમ્મી તમને જમવાનું આપે તો તમને જમવાનું શેમાં આપે છે? થાળી વાટકામાં આપે છે ને? એટલે આપણે લોકો જમીએ છીએ થાળી વાટકામાં. પછી આપણે લોકોએ જોયું હતું ચમચી અને ચમચા. શું જોયું હતું? ચમચી અને ચમચા, બરોબર? હવે ચમચીનો ઉપયોગ આપણે લોકો ખીર ખાવા માટે, દાળ ભાત ખાવા માટે, મેગી ખાવા માટે કરીએ છીએ, જ્યારે ચમચાનો ઉપયોગ તમારા મમ્મી રસોઈ બનાવવા માટે કરતા હોય છે. તમારા મમ્મી સબ્જી બનાવે ને, તો એ સબ્જી બનાવે ને એની અંદર એ સબ્જીને હલાવવા માટે ચમચાનો ઉપયોગ કરતા હોય છે, બરોબર છે? એની પછીનું છે તપેલી.
तो हवे तपेलीनी अंदर घणी बधी वस्तुओ बनती होय छे। तपेलीमां सब्जी पण बनावामां आवती होय छे। एनी पछीनुं छे कूकर। कूकरनो उपयोग कोई पण वस्तुने बाफवा माटे थतो होय छे। बराबर छे, कोई पण वस्तुने बाफवी होय तो कूकरनो उपयोग थाय छे। धारो के तमारे लोकोए बटेटानुं शाक खावुं होय तो सौथी पहेला बटेटाने बाफवा पड़े छे। पछी दाळ अने भात खावा होय तो पण दाळ अने भातने बाफवा पड़े छे। बराबर छे। ना पछीनी वस्तुओ हती तावडी। तावडी जे होय छे ए माटीनी बनेली होय छे अने तावडीनी अंदर भाखरी अथवा तो रोटलो बनतो होय छे। तमे लोको तमारा मम्मीने क्यारे रोटलो बनावता जोया छे? घणा बाळकोએ જોયા હશે, પરંતુ એ રોટલો શેમાં બનાવે? તાવડીમાં બનાવે, બરોબર ને? એના પછીની વસ્તુ છે લોઢી। હવે લોઢી લોખંડની બનેલી હોય છે અને લોઢીની અંદર રોટલી અથવા તો પરોઠા બનાવવામાં આવતા હોય છે। બરોબર છે। ના પછીની વસ્તુ હતી તવી। તો તવી જે હોય છે એ નાની પણ આવે છે અને મોટી પણ આવે છે। તો ઘણા લોકો તવીની અંદર વઘાર કરતા હોય છે, તો ઘણા લોકો તવીની અંદર કોઈ પણ વસ્તુ તળતા હોય છે। બરોબર છે। ના પછીની વસ્તુ છે ગેસ। તમારા મમ્મી રસોઈ બનાવે તો કોઈ પણ વસ્તુ ગેસ વગર બનતી નથી। તમારા ઘરે પણ ગેસ હશે, કોઈ પણ વસ્તુ બનાવી હોય તો ગેસ ઉપર બનતી હોય છે। બરાબર। ના પછીની વસ્તુ છે સાણસી। હવે રસોઈ બનાવવામાં આવે ત્યારે એ રસોઈ ગેસ ઉપર બનતી હોય છે, એટલે એ કોઈ પણ વસ્તુ ગરમ હોય તો ગરમ વસ્તુને પકડવા માટે સાણસીનો ઉપયોગ થતો હોય છે। બરોબર છે। એના પછીની વસ્તુ છે ગેસ સિલિન્ડર। શું લખ્યું છે અહીંયા આગળ? ગેસ સિલિન્ડર। હવે આપણો જે ગેસ હોય છે એ ચાલે કેવી રીતે? કેવી રીતે ચાલે છે? તો આપણો ગેસ જે હોય છે એ ગેસ સિલિન્ડરથી ચાલતો હોય છે। આપણા ગેસની સાથે એક નોઝલ જોડેલી હોય છે, એનાથી આપણો ગેસ ચાલતો હોય છે। બરોબર છે। તો આ બધી જ વસ્તુઓ રસોડાની છે। એના પછીની વસ્તુ છે ચીપીઓ। શું લખ્યું છે ઉપર? ચીપીઓ। ચીપિયાનો ઉપયોગ તમારા મમ્મી રોટલી બનાવવા માટે કરતા હોય છે। લોઢી ઉપર રોટલી નાખે ને તો એ રોટલીને લેવા માટે એ ચીપિયાનો ઉપયોગ કરતા હોય છે। બરોબર છે। હવે આના પછીની વસ્તુઓ જોઈએ। ના પછીની વસ્તુ છે ડબ્બો। શું લખ્યું છે? ડબ્બો। હવે ડબ્બો એટલે શું? આપણું રસોડું જે હોય છે એની અંદર ઘણા બધા ડબ્બાઓ હોય છે, ઘણી બધી ડબ્બીઓ પણ હોય છે। બધા જ ડબ્બાની અંદર અલગ અલગ વસ્તુઓ ભરવામાં આવી હોય છે, જેમ કે હળદર, મીઠું, ધાણા જીરું, મરચું,
આવી બધી જ વસ્તુઓ અલગ અલગ ડબ્બાની અંદર અથવા અલગ અલગ ડબ્બીઓની અંદર ભરવામાં આવ્યું હોય છે। હવે આના પછીની વસ્તુ જોઈએ। ના પછીની વસ્તુ છે ગ્લાસ। તમે લોકો કોઈ પણ ના ઘરે જાઓ તો ગ્લાસ તો હશે જ, બરોબર ને? તો ગ્લાસ જે હોય છે એની અંદર આપણે લોકો પાણી પીએ છીએ। ગ્લાસ પણ ઘણા બધા પ્રકારના આવે છે, જેમ કે કાચનો ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, પ્લાસ્ટિકનો ગ્લાસ, બરોબર? એના પછીની વસ્તુ છે મિક્સચર। શું લખ્યું છે અહીંયા આગળ? મિક્સચર। હવે મિક્સચર જે છે એની અંદર આપણે લોકો કોઈ પણ વસ્તુ ક્રશ કરી શકીએ છીએ। રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે કે જેના માટે આપણે વસ્તુ ક્રશ કરવી પડે। ધારો કે તમારા મમ્મી પાઉંભાજી બનાવે તો પાઉંભાજીની અંદર ડુંગળી અને ટમેટાને ક્રશ કરવા પડે છે। તો ડુંગળી ટમેટા ક્રશ કરવા માટે મિક્સચરનો ઉપયોગ થતો હોય છે, બરોબર છે? પછીની વસ્તુ છે કપ રકાબી। શું લખ્યું છે અહીંયા આગળ? કપ રકાબી। તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે તો આપણે લોકો એને કપ અને રકાબીમાં ચા આપીએ છીએ, બરોબર ને? હવે આના પછીની વસ્તુ જોઈએ। આના પછીની છેલ્લી વસ્તુ છે રેફ્રિજરેટર। શું લખ્યું છે? રેફ્રિજરેટર। હવે રેફ્રિજરેટર એટલે શું? રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ। તમારા બધાના ઘરે ફ્રીજ તો હશે જ, બરોબર ને? તો આપણે ફ્રીજની અંદર ઘણી બધી વસ્તુઓનો સંગ્રહ કરી શકીએ છીએ, જેમ કે ફળ, શાકભાજી, દૂધ, આવી બધી વસ્તુઓનો આપણે લોકો ફ્રીજની અંદર સંગ્રહ એટલે કે રાખી શકીએ છીએ। ફ્રીજની અંદર રાખેલી વસ્તુ ક્યારેય બગડતી નથી, બરોબર છે? તો આગલા લેક્ચરની અંદર આપણે રસોડાની આટલી વસ્તુઓ વિશે સમજૂતી મેળવી હતી, બરોબર? આ બધી જ વસ્તુઓ રસોડાની હતી। તમે લોકો ક્યારેય રસોડામાં જાઓ ને તો આ બધી વસ્તુઓ જોજો કે આ બધી વસ્તુઓ કેવી કેવી હોય છે, બરોબર? પછી અમુક જે વસ્તુના નામ તમને લોકોને ન આવડે તો તમારે તમારા મમ્મીને પૂછવાનું, બરોબર છે? તો રસોડાની અંદર આપણે રસોઈ, તમારા મમ્મી રસોઈ બનાવતા હોય છે, બરોબર છે? તો હવે આપણે લોકો આના પછીનું રૂમની વિશે સમજૂતી મેળવીશું। સૌથી પહેલા તમે લોકોએ બુક અને પેન્સિલ બહાર કાઢી છે ને? સૌથી પહેલા તમારી બુકમાં હેડિંગ મારો, વિવિધ વસ્તુઓના નામ લખો। શું લખ્યું છે અહીંયા આગળ મેં? વિવિધ વસ્તુઓના નામ લખો। આજે આની અંદર આપણે લોકોએ શયનખંડ, તમે લોકો પણ મારી સાથે વાંચજો, શું લખ્યું છે? શયનખંડ અને ઇંગ્લિશમાં બાજુમાં એનું નામ લખ્યું છે BEDROOM, BEDROOM। શું લખ્યું છે? બેડરૂમ। શું લખ્યું છે ભાઈ? બેડરૂમ,
શયનખંડમાં ઉપયોગી થતી વસ્તુઓના નામ લખો. શું લખ્યું છે? શયનખંડમાં ઉપયોગી થતી વસ્તુઓના નામ લખો. શયનખંડ એટલે કે સુવાનો રૂમ. તમે લોકો જ્યાં આગળ સુવો છો ને, એ રૂમને શયનખંડ અથવા તો ઇંગ્લિશમાં એને બેડરૂમ કહેવામાં આવે છે. આપણે દિવસ દરમિયાનના થાકેલા હોઈએ છીએ, એટલે આપણે લોકો રાત પડે એટલે આપણે લોકો શયનખંડમાં જઈ અને સૂઈ જઈએ છીએ. બરોબર છે? તમે લોકો તમારી બુકમાં હેડિંગ મારજો, શયનખંડમાં ઉપયોગી થતી વસ્તુઓના નામ. એક પછી એક આપણે લોકો બધી જ વસ્તુઓના નામ જોઈશું. એની અંદર સૌથી પહેલી વસ્તુ છે પલંગ. શું લખ્યું છે? પલંગ. ઘણા લોકો સુવા માટે પલંગ અથવા સેટીનો ઉપયોગ કરતા હશે. બરોબર છે? તો હવે પલંગ જે હોય છે એ લોખંડનો બનેલો હોય છે, અને હવે તો સ્ટીલનો પણ આવે છે. તો ઘણા લોકોના ઘરે ડબલ બેડ હશે. શું હશે? ડબલ બેડ. બરોબર? તો એ જે ડબલ બેડ હોય છે એ લાકડાનો બનેલો હોય છે. શેનો બનેલો હોય છે? લાકડાનો. બરોબર? તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ. એના પછીની વસ્તુ છે સેટી. શું લખ્યું છે? સેટી. પલંગથી થોડીક નાની એટલે કે એનું નામ છે સેટી. સેટી ઉપર આપણે લોકો એક વ્યક્તિ સૂઈ શકે છે. સેટી પણ લાકડાની આવે છે, અને હવે તો સ્ટીલની પણ સેટીઓ આવવા માંડી છે. બરોબર? એના પછીની વસ્તુ છે ઓશિકુ. શું લખ્યું છે અહીંયા આગળ? ઓશિકુ. આપણે જ્યારે પણ સુવા માટે જઈએ ત્યારે માથાની નીચે આપણે લોકો ઓશિકુ રાખીએ છીએ. શું રાખીએ છીએ? માથાની નીચે આપણે લોકો ઓશિકુ રાખીએ છીએ. એટલે આપણે લોકો એમ પણ કહી શકીએ કે સુવા માટે ઓશિકાનો ઉપયોગ થતો હોય છે. ઘણા લોકોને એવું પણ હોય કે ઓશિકા વગર એને ઊંઘ ના આવે. બધાને ઓશિકાનો ઉપયોગ તો કરવો જ પડે છે. બરોબર? એના પછીનું જ લખ્યું છે તકિયા. શું લખ્યું છે? તકિયા. હવે ઓશિકા જે હોય છે એ લંબચોરસ આવે છે. જ્યારે અહીંયા આગળ તકિયા લખ્યું છે તો એ તકિયાનો આકાર લંબગોળ હોય છે. કેવો હોય છે? તકિયાનો આકાર લંબગોળ હોય છે. બરોબર છે? તો ઘણા લોકો એ તકિયાનો ઉપયોગ પણ કરતા હોય છે. એના પછીની વસ્તુનું નામ છે રજાઈ. શું લખ્યું છે? રજાઈ. રજાઈનો ઉપયોગ આપણે લોકો ઓઢવા માટે કરીએ છીએ. હમણાં તો ઠંડી ચાલી રહી છે, એટલે ઘણા બધા લોકો રજાઈ, બ્લેન્કેટ, ધાબળો, ગોદડું આવી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને એ સૂઈ જતા હોય છે. બરોબર છે?
તમે લોકો પણ આવી વસ્તુઓને લઈને શુઓ છો ને? સરસ. તો હવે આપણે લોકો આના પછીની વસ્તુઓ જોઈએ. એની પછીનું લખ્યું છે પડદા. શું લખ્યું છે? પડદા. હવે ઘણા લોકો હશે કે જેના ઘરે પડદા હશે, બારી હોય છે, એની આગળ એક પડદા બાંધવામાં આવ્યા હોય છે. શું બાંધવામાં આવ્યું હોય છે? પડદા. ઘણા લોકોને બપોરે સૂઈ જવાની ટેવ હોય તો બારીમાંથી પ્રકાશ ન આવે, એટલા માટે એ પડદા રાખવામાં આવ્યા હોય છે, જેથી કરીને બપોરે સૂતી વખતે એ પડદા બંધ કરી દઈએ તો પ્રકાશ ઓછો આવે. એના પછીની વસ્તુ છે કબાટ. શું લખ્યું છે? કબાટ. હવે કબાટની અંદર આપણે લોકો આપણા બધા જ કપડાઓ રાખતા હોઈએ છીએ, પછી અન્ય કિંમતી વસ્તુઓ પણ આપણે લોકો કબાટની અંદર રાખતા હોઈએ છીએ. બરોબર છે. પછીની વસ્તુ છે ગાલીચો. શું લખ્યું છે? ગાલીચો. ઘણા લોકો દીવાનખંડની અંદર તો ગાલીચો રાખે જ છે, પરંતુ ઘણા લોકો શયનખંડ એટલે કે બેડરૂમની અંદર પણ ગાલીચો રાખતા હોય છે. બરોબર છે. એના પછીની વસ્તુ છે નાઇટ લેમ્પ. શું લખ્યું છે? નાઇટ લેમ્પ. ઘણા બધા લોકોના ઘરે નાઇટ લેમ્પ હશે. તમારા ઘરે છે ભાઈ? ઘણા લોકોના ઘરે હશે, બરોબર ને? તો નાઇટ લેમ્પનો ઉપયોગ ઘણા લોકો રાત્રે કામ કરવા માટે કરતા હોય છે. સ્કૂલનું કામ હોય અથવા તમારા પપ્પા ઓફિસે જતા હોય તો ઓફિસનું કામ બાકી રહી ગયું હોય તો ઘણીવાર કામ ઘરે કરવું પડે. તો રાત્રે તો બધા સૂઈ ગયા હોય તો લાઇટ તો ચાલુ ન રખાય, તો લાઇટ ચાલુ ન રાખવી પડે એટલા માટે એ નાઇટ લેમ્પનો ઉપયોગ કરે છે, જેથી કરીને જેટલા પણ જે પણ જગ્યાએ કામ કરતા હોય એટલી જ જગ્યાએ પ્રકાશ પડે. બરોબર. એના પછીની વસ્તુ છે ડ્રેસિંગ ટેબલ. શું લખ્યું છે? ડ્રેસિંગ ટેબલ. હવે ડ્રેસિંગ ટેબલ એટલે શું? ઘણા લોકોના ઘરે ડ્રેસિંગ ટેબલ હશે. ડ્રેસિંગ ટેબલનો ઉપયોગ છોકરા અને છોકરીઓ બંને કરતા હોય છે. વચ્ચે એક મોટો કાચ હોય છે, એની આજુબાજુ નાના નાના ખાના હોય છે, એ ખાનાની અંદર આપણી બધી જ વસ્તુઓ પડી હોય છે. એ ડ્રેસિંગ ટેબલની અંદર ખાના હોય છે, એની અંદર છોકરાઓ અને છોકરીઓની બધી જ વસ્તુઓ પડી હોય છે. એ ડ્રેસિંગ ટેબલમાંથી એ બધી વસ્તુઓ લઈ કાચમાં જોઈ અને છોકરાઓ છોકરીઓ તૈયાર થાય છે. અને છોકરીઓને તો તૈયાર થવા માટે કેટલી બધી વસ્તુઓ હોય, બરોબર ને? તો એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી ડ્રેસિંગ ટેબલ સામે જોઈ, ડ્રેસિંગ ટેબલમાં કાચ હોય છે એટલે કાચમાં જોઈને તૈયાર થવાય ને, તો એ ડ્રેસિંગ ટેબલમાં કાચમાં જોઈ અને એ તૈયાર થાય છે. બરોબર. હવે આના પછીની વસ્તુઓ જોઈએ. એના પછીની વસ્તુ છે ઝુમ્મર. શું લખ્યું છે? ઝુમ્મર.
ઘણા બધા લોકોના ઘરે એવું ઝુમર ટીંગાડવામાં આવ્યું હશે। બરાબર, તમારા ઘરે ઝુમર ટીંગાડવામાં આવ્યું છે? ઘણા બધા લોકોના ઘરે ઝુમર ટીંગાડવામાં આવ્યું હોય તો ઝુમર જે છે એ ઘરની સજાવટ માટેનું એક સાધન છે। એના પછીનું લખ્યું છે પંખો। શું લખ્યું છે? પંખો। મેં તમને લોકોને કીધું એમ કે આપણા બધાના ઘરે પંખો તો હોય જ છે। પંખાનું કામ હોય છે આપણને હવા આપવાનું। બરાબર, હવે આના પછીની વસ્તુ જોઈએ। શું લખ્યું છે? હિચકો। વાંચો તો તમે દરેક, શું લખ્યું છે? હિચકો। ઘણા લોકોના ઘરે હિચકો બાંધવામાં આવ્યો હશે। ઘણા લોકોના ઘરે નાનો હિચકો હશે તો ઘણા લોકોના ઘરે મોટો હિચકો હશે। તો હિચકા ખાવાની કોને મજા આવે? બધા જ લોકોને હિચકા ખાવાની મજા આવે છે। બરોબર ને? તમે લોકો પણ હિચકા ખાવ છો ને? ખાતા જ છો? બરોબર, તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ। શું લખ્યું છે? અલાર્મ ઘડિયાળ। શું લખ્યું છે? અલાર્મ ઘડિયાળ। પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે લોકો અલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરતા હતા। એટલે કે પહેલાના સમયમાં લોકો વહેલા ઉઠવા માટે અલાર્મ ઘડિયાળની અંદર અલાર્મ મૂકતા અને વહેલી સવાર થાય એટલે અલાર્મ વાગે। પરંતુ હવે તો મોબાઈલ આવી ગયા છે તો બધા જ લોકો મોબાઈલની અંદર અલાર્મ મૂકે છે। બરોબર ને? તમારામાંથી ઘણા લોકોએ તો અલાર્મ ઘડિયાળને જોઈ પણ નહીં હોય, પરંતુ તમારા ઘરે તમારા દાદા દાદી હોય તેને તમે લોકો પૂછજો કે અલાર્મ ઘડિયાળ કેવી આવે। બરોબર, હવે એના પછીની વસ્તુ છે। શું લખ્યું છે અહીંયા આગળ? એર કન્ડિશનર। શું લખ્યું છે? એર કન્ડિશનર। હવે એર કન્ડિશનર એટલે કે એસી। ઘણા લોકોના ઘરે એસી હોય છે। તમારા ઘરે એસી છે? ઘણા બધા લોકોના ઘરે હશે। તો ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે લોકો એસીનો ઉપયોગ કરતા હોય છે। આપણે લોકો એસી શરૂ કરીએ ને એટલે આપણા રૂમમાં ઠંડક ઠંડક થઈ જાય, આપણને ગરમી ન લાગે। બરોબર, તો ઘણા લોકોના બેડરૂમની અંદર આ એર કન્ડિશનર હશે। તો આ બધી જ વસ્તુઓ શયનખંડની એટલે કે બેડરૂમની છે। તો આ બધી જ વસ્તુના નામ તમે લોકોએ લખ્યા ને? લખાઈ જ ગયા હશે। બરોબર ને? તો તમે લોકો યાદ રાખજો કે બેડરૂમની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે। બરોબર, તો આજનું તમારું હોમવર્ક છે શયનખંડની દરેક વસ્તુના નામ સારા અક્ષરે તમારે લખવાના છે। કેટલી વાર લખવાના છે? ત્રણ વાર। બરોબર, તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને સ્ટે હોમ,
स्टे सेफ, हैव अ गुड डे, बाय बाय, थैंक यू।